આજ સવારથી રાજ્યમાં વરસાદ બન્યો તોફાની. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ. ઉના તાલુકાના 40થી વધુ ગામ સંપર્ક વિહોણ. ઉનાનો ગીર ગઢડા તાલુકામાં 12 કલાકમાં 15 ઇંચ વરસાદ. વલસાડમાં ધોધમાર વરસાદ. ઓરંગા નદીમાં આવ્યું પૂર. પિચિંગના રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા. કપરાડા સિલધાનો કારછોડ જતો કોઝવે પાણીમાં. જૂનાગઢનો સાબરી ડેમ બીજી વખત ઓવરફ્લો. સાબરી ડેમના 6 દરવાજા ખોલાયા. અમરેલીના સાવરકુંડલામાં ગતરાતથી 8 ઇંચ વરસાદ. નદીના પાણી ગામમાં ફરી વળતા તારાજી. 24 કલાકની ટીમ પહોંચી ધોવા ગામ. અમરેલીના રાજુલાના બાવરિયાધાર ગામે બસ નદીમાં ફસાઈ. નવલખા નદીમાં પૂર આવતા સુરત જતી બસ ફસાઈ. ગ્રામજનોએ 35 જેટલા મુસાફરોને બચાવ્યા. મચ્છુંદ્રી સિંચાઈ યોજના હાઈ એલર્ટ પર. પાણીની આવકને કારણે નીચાણવાળા ગામ એલર્ટ પર. આણંદ અને નડિયાદમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગરમીમાંથી લોકોને મળી રાહત. નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સમાચાર વિસ્તારથી જોઈશું. જે રીતે સમગ્ર રાજ્યને અત્યારે હાલ વરસાદ ગમરોળી રહ્યો છે, સમાચાર મળી રહ્યા છે તે દિશામાં ગીર સોમનાથ, ભાવનગર, નવસારીમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આણંદ, ખેડા, વલસાડમાં પણ ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે. જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે નદીઓ હાલ નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે, નદીઓ પણ બિલકુલ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે. ઉપરવાસમાં પણ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જે રાજ્યના જિલ્લાઓ પ્રભાવિત થયા છે તેની જો વાત કરીએ તો આ 6 જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. 6 જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે અને તે 6 જિલ્લાઓમાં ગીર સોમનાથ, ભાવનગર અને નવસારીમાં ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે. સાથે જ આણંદ, ખેડા અને વલસાડમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક નદીઓ જે છે તે બે કાંઠે વહેતી થઈ છે. નદી કાંઠે વસેલા ગામોમાં પણ સ્થળાંતર કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી રહી છે, અત્યારે જ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4-5 દિવસ આ જ રીતે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તંત્રને બિલકુલ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હાલ જે જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે તેમાં આણંદ, ખેડા, વલસાડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાઓએ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે વધુ વરસાદ થઈ શકે છે. અત્યાર સુધીમાં સરેરાશ આપને જણાવી દઈએ 36% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી અને કચ્છમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અત્યાર સુધીમાં સરેરાશ 36% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ये जो एक्टिव मॉनसून कंडीशन को देखते हुए जो हमारे जो दो कोस्ट है, एक है नॉर्थ गुजरात कोस्ट, दूसरा है साउथ गुजरात कोस्ट. तो साउथ गुजरात कोस्ट के लिए हम लोग हमारे जो फिशरमैन भाई है उनको हमने एडवाइस दिए है कि वो समुद्र पे ना जाए क्योंकि वहाँ जो है विंड स्पीड फ्रॉम साउथ वेस्टर्ली डायरेक्शन 35-45 किलोमीटर पर आवर तक जा सकता है एंड जो स्क्वाल में बार के 50 किलोमीटर पर आवर तक जा सकता है. नेक्स्ट 24 आवर्स के लिए वो लोग समुद्र पे ना जाए. अभी ये जैसे मान लीजिए तीन खास करके 4 दिन के बाद थोड़ा परिस्थिति में सुधार आएगा सौराष्ट्र में खास करके. इवन नेक्स्ट 24 आवर्स में हम गिर सोमनाथ डिस्ट्रिक्ट में मतलब सेम सिचुएशन रहेगा. बारिश कम होने का कोई उम्मीद नहीं है. अभी तक जो है पूरा हमारा स्टेट में अराउंड 36%
ऑफ द टोटल सीजनल रेनफॉल हो गया है। अगर आपको याद रहेगा कि इवन 5-6 दिन पहले जो सिचुएशन अराउंड 17-18% था, ये 4-5 दिन का रेनफॉल में 18% का रेनफॉल का इजाफा हुआ है, तो ये एक अच्छा फिगर माना जाएगा। कच्छ को हम मानते हैं कि कच्छ को बारिश नहीं हुआ है, पर कच्छ में भी 2-3 दिन के अंदर बारिश होने का उम्मीद है। आ तरफ नवसारी की बात करिए तो नवसारी में सतत वरसाद ने कारण नदी नाळाओ छलकाई गया है। भारे वरसाद ने कारण चिखली पोकंडा गामे कोजवे नो अर्धो भाग तूटी गयो। पोकड़ा बामणवेल गाम ने जोड़तो मुख्य कोजवे तूटता अवर जवर बंद थी गई है। कोजवे तूटता स्थानिक अधिकारी पर बनाव स्थले पहुंची गया हता। फोन लाइन पर संवाददाता स्नेहल पटेल जोड़ाई गया है। स्नेहल, जे रीते भारे वरसाद वरसी रह्यो छे, सतत भारे वरसाद ने कारण नुकसान पण थई रह्यु छे, कोजवे नो केटलो भाग तूटी पड़वानी जे घटना सामे आवी रही छे, शुं परिस्थिति छे हाल? जी चौक्स, नवसारी की जो बात करवानी आवे तो नवसारी में गई काले मंडराथी धोधमार वरसाद वरसी रह्यो छे अने जे वरसाद ने पगले केटलाक नीचाणवाळा विस्तारों में पानी भराई जवा पाम्या हता। जो के नवसारी की अंदर नवसारी जिला की अंदर बे डेमो आव्या छे, जूज अने केलिया, ए डेमो पण हवे थोड़ा समय बाद ओवरफ्लो थवानी तैयारी में छे। त्यारे जे नवसारी ने चिखली तालुका की अंदर चिखली ने अड़ीने जे गाम आवेलुं छे खूंड गाम आवेलुं छे, जे खूंड गाम की अंदर एक कोजवे ડાંગ જિલ્લા ની અંદર હજુ પણ વરસાદ યથાવત છે અને ડાંગ જિલ્લા ની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જે વરસાદના કારણે અંબિકા તેમજ કાવેરી નદીનું જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેનાથી જિલ્લા કલેક્ટર દ્વારા નવસારીના જ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ જળસ્તર છે તેનો પ્રવાહ ખૂબ જ તેજ ગતિએ પસાર થઈ રહ્યો છે। નવસારીમાં મધરાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે। ભારે વરસાદને લીધે સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે। નવસારી પંથકમાં પણ ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે। તો આ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, નવસારીના બિલીમોરાના દ્રશ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પાણી ભરાઈ ગયું છે અને હવે વાત કરીશું ડાંગની। ડાંગ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। જિલ્લાની ચારે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। 7 જેટલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે, ત્યારે 11થી વધુ ગામને વરસાદની અસર થઈ છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને 11 ગામોને સૌથી વધુ અસર પહોંચી છે, પ્રભાવિત થયા છે 11 જેટલા ગામ। જિલ્લાની ચારે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો નદી કાંઠે વસતા ગામોમાં સૌથી વધુ હાલ તો તંત્ર એલર્ટ મોડ પર જોઈ શકાય છે। જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો ડાંગ જિલ્લાની જે પરિસ્થિતિ છે, સીધા દ્રશ્યો ઝી 24 કલાકના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। નદી નાળા છલકાઈ રહ્યા છે, ધોધ છે તે પણ જે રીતે વહી રહ્યા છે તેના કારણે વરસાદની જે ગતિ છે તે સ્પષ્ટ સમજી શકાય છે। ગઈકાલે સારો વરસાદ થયો અને આજે સવારે પણ વરસાદ ચાલુ છે। વઘઈ તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ થયો છે, આહવા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે, સુબીર તાલુકામાં 1 ઇંચ અને સાપુતારામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેને લઈને અંબિકા નદીના ગામોમાં અને આખા જિલ્લામાં 7 જેટલા આંતરિક રોડ બંધ થઈ ગયા છે। આ તરફ નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ જોઈ શકાય છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને પગલે દરેક વિસ્તારો જે છે નીચાણવાળા વિસ્તારો ખાસ પાણીમાં ગરકાવ થયા છે। સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ પ્રભાવિત નડિયાદના નીચાણવાળા વિસ્તારો થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાઈ ગયા છે અને પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે।
તો આ જ વિષય પર વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા યોગિંદરજી પાસે જઈશું અને વધુ વિગતો પ્રાપ્ત કરીશું. યોગિંદ, જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે, તંત્રની કેવી કામગીરી સામે આવી રહી છે ત્યાં? તોરલ, ચોક્કસથી નડિયાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા લગભગ 1.5 કલાકથી ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે હાલ અમે નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં છે, તમને દ્રશ્યો બતાવવા માગીશ. જે નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાના કારણે અત્યારે જોઈ શકાય છે, લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જે વાહનો છે તેને પણ કોર્ટ કમ્પાઉન્ડમાંથી પાણીમાંથી પસાર કરવા પડી રહ્યા છે. નડિયાદ શહેરની સાથે સાથે પીજ પાગોડ છે, પીપલગ ચોકડી છે, તેમજ વસો અને પલાણા જેવા વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તાલુકાઓની જો વાત કરું તો નડિયાદ સાથે સાથે ડાકોર, ઠાસરા, કઠલાલ, કપડવંજ જેવા તાલુકાઓમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે. લગભગ છેલ્લા 2 કલાકથી વરસાદ સતત ચાલુ છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. તુરંત યોગીન, ખાસ કરીને જે રીતે હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા તંત્રની જવાબદારી ખૂબ વધી જાય છે અને જ્યારે પાણી ઓસરશે ત્યારે રોગચાળો ન ફેલાય તેના માટે પણ અત્યારથી તકેદારીના પગલાં હાથ ધરવા પડશે, તે દિશામાં તંત્ર કોઈ કામગીરી કરી રહ્યું છે? ચોક્કસથી તોરલ, નડિયાદ અને તેના આસપાસના વિસ્તારોમાં જ્યાં વરસાદ પડ્યો છે અને જ્યાં પાણી ભરાઈ ગયું છે ત્યાંથી પાણી તાત્કાલિક ઉતરી જાય તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. જે નડિયાદના 4 ગરનાળાઓ છે જ્યાં મુખ્ય પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં જેટિંગ મશીન મૂકીને પણ તંત્ર દ્વારા પાણી ખેંચી લેવાના અને અન્ય જગ્યાએ વહાવડાવવાના પ્રયાસો ચાલુ છે. ટૂંકમાં કહીએ તો તંત્ર તો પોતાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ મેઘરાજાએ જે રીતે મૂળ બનાવ્યો છે તેને જોતા લાગે છે કે પાણી ચોક્કસ ભરાશે અને લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે. બિલકુલ યોગીન, આભાર તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવામાં છે. તો જોડાયા હતા ખેડાથી અમારા સંવાદદાતા યોગિંદરજી, ત્યાંની જે પરિસ્થિતિ છે તેનો ચિતાર તેઓ આપી રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. નડિયાદમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે, ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે. તો આ તરફ વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અલકાપુરી, ઓપી રોડ, વાસણા રોડમાં વરસાદ સૌથી વધુ જોઈ શકાયો. સાથે જ ગોત્રી, સયાજીગંજ અને રાવપુરામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંડવી, ન્યાય મંદિર, જુબિલીબાગમાં પણ ભારે વરસાદના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. વડોદરામાં વહેલી સવારથી વરસી રહેલ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે જ વડોદરાના હાર્દ સમાન 4 દરવાજા વિસ્તાર અને જુબેલી બાગ જે રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે. અત્યારે આપ સીધા જ દ્રશ્ય આજ રીતના જોઈ રહ્યા છો કે જે વડોદરાના જુબેલી બાગ વિસ્તાર છે કે ત્યાં વરસાદ વહેલી સવારથી જે વરસી રહ્યો છે તેના કારણે રોડ પર પાણી ભરાયા છે અને રોડ પર પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી પડી રહી છે. તેમજ જે દુકાનો છે તે દુકાનને બિલકુલ લગોલગ પાણી પહોંચી ગયું છે. જો થોડુંક પણ હજુ પણ વરસાદ વરસે તો બિલકુલ દુકાનમાં પાણી પ્રવેશી શકશે. આ તો આ જુબિલીબાગ વિસ્તારનો એક ચિતાર છે. તેના સિવાય જો વાત કરીએ તો ન્યાય મંદિરથી માંડવી, માંડવીથી પાણી ગેટ, તેમજ જે સમગ્ર 4 દરવાજા વિસ્તાર છે, આ ઉપરાંત જે સુભાનપુરા વિસ્તાર છે, જે નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં પણ આ જ પ્રકારના પાણી રસ્તાઓ પર ભરાયા છે, જેને લઈને ચોક્કસથી વડોદરામાં જનજીવનને થોડી અસર પહોંચી છે. પરંતુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી કોઈ વધુ હાલાકી નથી પડી રહી, પરંતુ જે પાણી રસ્તા પર ભરાયા છે તેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો વડોદરાથી હવે વાત જુનાગઢની. જુનાગઢ જિલ્લા સહિતના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વગર વરસાદે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ મધુવંતી નદી અને અમીપુર ડેમમાં નવું પાણી આવતા ઘેડ પંથકના ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. સાથે જ માધવપુરમાં આવેલા મેળા ગ્રાઉન્ડ સહિતમાં પાણી ભરાતા અનેક દુકાનો પણ બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરવાસથી સતત પાણીની આવકને લઈને ઘેડ પંથકના સેગરસ અને કાસાબડ ગામને જોડતા રસ્તા સહિત અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે.
તો ખેડ પંથકના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પોરબંદરના ઘેડ પંથકના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. મધુવંતી નદી અને અમીપુર ડેમમાં પાણીનો આવરો વધી રહ્યો છે. અનેક ગામના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જે ઊભા પાક છે તેને પણ નુકસાન પહોંચ્યું છે પાણી ભરાવાને કારણે. તો જે રીતે જૂનાગઢ સહિત ઉપરવાસમાં વરસાદ થયો છે તેની અસર છેક ઘેડ પંથક સુધી પહોંચી રહી છે અને વરસાદી પાણી ફરી વળ્યા છે સમગ્ર પંથકમાં. આ તરફ ભાવનગરના જેસરના સેંદરડા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સેંદરડા ગામે તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા. જેસરમાં અવિરત વરસાદથી ચારે કોર પાણી જ પાણી થયા. આખા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોમાં પણ ચિંતા વ્યાપી હતી. ભાવનગરના જેસરમાં મેઘ તાંડવ યથાવત છે. જેસર ગામમાં પરિસ્થિતિ ભારે વરસાદને કારણે વરસી રહી છે. ભારે વરસાદથી એક બાઇક તણાયું હતું. બાઇકને રોકવા માટે યુવાનો પાણીમાં પણ પડ્યા. આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વાહનો પણ તણાઈ રહ્યા હતા. એક બાઇક તણાઈ રહ્યું હતું. કેટલાક યુવકો તે બાઇકને રોકવા માટેનો પ્રયાસ કરતા હતા, પરંતુ પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ જ તેજ હોવાનું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ સમજી શકાય છે. ભાવનગરના જેસરની જે પરિસ્થિતિ છે તે બિલકુલ વિકટથી અતિ વિકટ બનતી જઈ રહી છે. પરિસ્થિતિ વણસી રહી છે જેસર ગામમાં. ગામમાંથી પસાર થઈ રહ્યું છે આ પાણી અને પાણીનો જે પ્રવાહ છે તેના પરથી સમજી શકાય છે કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ભાવનગરના જેસરમાં થયું છે. આ તરફ ભાવનગરના મહુવા પાસે પાળો તૂટ્યો હતો. નિકોલ બંધારો પાસે પાળો તૂટ્યો. નિકોલ ઉડલ દેસા ગામમાં પાળો તૂટતા પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદથી પરિસ્થિતિ વણસી રહી છે. તો ભાવનગરમાં શું છે પરિસ્થિતિ જાણીશું. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ભાવનગરથી નીતિન ગોહિલ. નીતિન, જે રીતે પરિસ્થિતિ સામે આવી રહી છે, સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ભાવનગર જિલ્લામાં પણ જે રીતે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, કેવી પરિસ્થિતિ સામે આવી રહી છે હાલ ભાવનગરમાં? જી ટોરલ, હું આપને ચોક્કસ જણાવી દઉં કે આજે વહેલી સવારથી જ્યારે મેઘરાજે પોતે ભાવનગર શહેર અને જિલ્લામાં આગમન કર્યું હતું અને ત્યારબાદ અમુક સમય માટે કહી શકાય કે ધુમાધાર અને તોફાની બેટિંગ કરવામાં આવ્યું હતું. ઓવરઓલ પંથકમાં વરસાદ છે તે સારો રહ્યો. આજના દિવસ માટેનો જે વરસાદ છે તે કહી શકાય કે મહુવામાં 3.5-4 ઇંચની આસપાસનો વરસાદ રહ્યો છે. ત્યારે અન્ય જે સમગ્ર જિલ્લાના અલગ અલગ તાલુકાની વાત કરીએ ઓવરઓલ, તો જે તાલુકાઓ છે તેમાં સરેરાશ 1-2 ઇંચની વચ્ચેનો વરસાદનો રેશિયો રહ્યો છે અત્યારના આંકડા સુધીના સરકારી તંત્રના. અને ઓવરઓલ કહી શકાય, જ્યારે ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરના અત્યારે એરપોર્ટ પર આવેલી જે રૂવા ગામની પ્રાથમિક શાળા છે તે હાવ જર્જરિત હાલતમાં છે અને તે પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે ગોઠણસમાં અને બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીઓ ભરાઈ ગયા છે અને તમે દ્રશ્યમાં જોઈ શકશો. કેમેરામેનને કહીશ કે તે બતાવે કે આ જે શાળા છે તે શાળામાં અત્યારે પાણી ભરાઈ ગયા છે ગોઠણો સમાન અને બાળકો છે તેમને રજા આપી દેવામાં આવી છે. ઓવરઓલ તંત્રને અનેક વાર આ રૂવા ગામના લોકોએ રજૂઆત કરી, તેમ છતાંય તંત્ર છે હજી સુધી આ અંગે સજાગ થયું નથી. અને કહી શકાય કે જે આ રૂવાનો જે વિસ્તાર છે તે ગત ચૂંટણીમાં નવા સીમાંકન પ્રમાણે ભાવનગરના મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં આ નવા સીમાંકન પ્રમાણે જે ભળી ગયેલો છે, આ વિસ્તારના લોકો પોતે તમામે તમામ ટેક્સીસ જેવી જે સરકારની જે વસૂલાત છે તે ભરે છે, તેમ છતાંય આ લોકોને સુવિધાઓ પૂરતી મળતી હતી અને હાલ એટલી હાલાકી ભોગવવી પડી છે. જી બિલકુલ નીતિન, એ પણ જાણવા માંગે છું કે સમગ્ર જિલ્લાની ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ક્યાંક તળાવનો પાળો તૂટવાની દુર્ઘટના સામે આવી રહી છે, કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, ગામ એકબીજાથી સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. તંત્ર કેટલું એલર્ટ જોવા મળી રહ્યું છે અને ખાસ શું પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે? જી ચોક્કસ જણાવી દઉં આપને કે આજે વહેલી સવારથી તે જેસરના અમુક વિસ્તારો છે તે સંપર્ક વિહોણા થયા હતા અને જેસરના અમુક વિસ્તારોમાં જે કોઝવે અને નાના પુલો અને ચેકડેમો હતા તે પણ તૂટ્યા હતા. જ્યારે મહુવા તરફની વાત કરીએ તો મહુવામાં પણ આવી ઘટના બની છે. મહુવામાં પણ એક મકાન છે તે ધરાશી થયું હતું અને તેમાં 11 લોકો છે દબાયા હતા, તેમાંથી 10 ને બચાવી લેવામાં આવ્યા હતા અને એક વ્યક્તિનું છે તે મૃત્યુ થયું હતું. અને ઓવરઓલ વાત કરીએ
સમગ્ર પંથકની, તો જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમો હોય છે તે ટીમોનું કંઈક ને કંઈક કોઈ જગ્યાએ તાલમેલ નથી જોવા મળતું, અને તંત્રના જે દાવાઓ છે તે પોકળા સાબિત થઈ રહ્યા છે. ઓવરઓલ તંત્રે જે કોઈ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય છે તે સ્પષ્ટપણે જ દેખાઈ રહ્યું છે કે તંત્ર છે તે આમાં વામણું છે, તે પુરાવર સાબિત થઈ રહ્યું છે. તંત્ર કોઈ જગ્યાએ પોતે એવા પ્રયાસ નથી હાથ ધરી શકતું કે પોતે જે આ સરકારી તંત્ર દ્વારા જે તંત્રના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, જે આફતની સામે લડી શકતા હોય. જી બિલકુલ નીતિન, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે અમારા સંવાદદાતા નીતિન ગોહિલ જણાવી રહ્યા હતા કે તંત્રની ઉદાસીનતા જે છે તે સામે આવી રહી છે, અને જે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કામ કરવું જોઈએ તેની સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. વાત કરીશું હવે ભાવનગરની. ભાવનગરના રૂવા વિસ્તારોમાં આવેલી સરકારી રૂવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા. આ શાળા પહેલા જ જર્જરિત થઈ ગઈ છે અને વરસાદના કારણે તે વધુ ભયજનક બની છે. છતાં બાળકો ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અને આ શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તરફ ભાવનગરના તળાજા વરલ રોડ પર પરિસ્થિતિ વણસી છે. ઉપરવાસમાં મેઘ તાંડવને કારણે અહીંયા વરલ ગામના રોડ પરના નાળા પરથી પાણી વહેતું થયું છે. રોડ પર તૂટી પડ્યો છે, વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. વરલના જે ગ્રામજનો છે તે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદથી અહીંયા રોડ પરથી માત્ર ને માત્ર પાણી વહી રહ્યું છે. તો વરલ ગામના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ભાવનગરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે પાણીનો આવરો સતત વધી રહ્યો છે અને તેના કારણે અનેક કોઝવે જે છે તેના પરથી પાણી પસાર થઈ રહ્યા છે. રોડ પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે. લોકોને રસ્તા પાર કરવામાં પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે અને પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે લોકો એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ પણ નથી શકતા. તો જે રીતે વરલ ગામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, નાળા પરથી પાણી વહેતું થયું છે અને હાલ જે પરિસ્થિતિ છે તે વિકટ બનતી જઈ રહી છે. ભાવનગરથી આ સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે પાણીની જે આવક છે તે સતત વધી રહી છે અને તેના કારણે ભાવનગરના વરલ ગામમાં પણ આ પાણીનો જે પ્રવાહ છે તે પ્રભાવિત કરી રહ્યો છે. અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરિયા ધાર નવલખા નદીમાં એક બસ ફસાઈ ગઈ હતી. 35 જેટલા મુસાફરો આ બસમાં સવાર હતા. ગામના સરપંચ સહિત ગામ લોકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો. સાંકળો દ્વારા બસના મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. નવલખા નદીમાં પૂર આવતા અચાનક જ આ બસ ફસાઈ ગઈ હતી. સુરતી બરબટાણા તરફ જઈ રહી હતી આ ખાનગી બસ. 35 જેટલા મુસાફરો સવાર હતા આ બસમાં અને અચાનક જ પાણીનો પ્રવાહ તેજ થતા ફસાઈ હતી બસ આ પાણીમાં. અને ત્યારબાદ જે ગામના સરપંચ હતા અને અન્ય લોકો હતા તેઓ આગળ આવ્યા અને મહામુસીબતે આ 35 જણાને રેસ્ક્યુ કરવામાં આવ્યા. તમામ લોકોનો જીવ તો બચાવી લેવામાં આવ્યો, પરંતુ જીવના જોખમે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. 8 ઇંચથી વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. Zee24 કલાકની ટીમ પહોંચી ગોબા ગામ. ગોબા ગામથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપના સુધી અમે પહોંચાડીશું. ગોબાથી ઠાસા ગામનો રસ્તો પણ ધોવાયો. મેરામણ નદી ઉપરનો રોડ પણ ધોવાઈ ગયો હતો. ગોબા પીપરડી ગામના પશુઓ પણ વરસાદમાં ફસાયા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અમરેલી રાજુલાના ધાતરવાડી બે ડેમમાં પાણીની આવક થતા 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજુલાના ખાખબાઈ, લોટપુર, ઉચૈયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો રાજુલાના આ દ્રશ્યો છે. જે રીતે પાણીની આવક વધી રહી છે, ડેમના 8 દરવાજા ખોલવાની ફરજ પડી હતી, તેને કારણે નીચાણવાળા 8 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ખાખબાઈ, લોટપુર, ઉમૈયા સહિતના ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં સતત વરસાદને કારણે ચોતરફ પાણી પાણી થઈ ગયા છે. જાફરાબાદના ટીંબી ગામમાં રૂપેણી નદીના પાણી ફરી વળ્યા છે. રૂપેણી નદીમાં પૂર આવતા આસપાસના ગામના લોકો ભયભીત બન્યા છે. સંવાદદાતા કેતન બગડા જોડાયા છે વધુ વિગતો સાથે. કેતન, જે રીતે અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદને કારણે કેવી પરિસ્થિતિ ગ્રામજનો અનુભવી રહ્યા છે? જી, જણાવી દઉં કે ગઈકાલ સાંજથી જ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજુલા અને જાફરાબાદમાં ધોધમાર વરસી રહ્યો છે. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા ટીમી ગામ સહિતના આસપાસના ગામડામાં ભારે જે સ્થાનિક નદીઓ છે તેમાં પૂર જોવા મળ્યું છે. તો રાજુલાના વિક્ટર, વિસળિયા, ધાતળી, સમડિયા, ડુંગર, બાબરકોટ, ઘડિયાળા, પાકોદર જેવા જે ગામો છે તેમાં ગામમાં પાણી ફરી વળ્યા છે. જાફરાબાદ પંથકમાં પડેલ વરસાદને કારણે સોખડા અને હેમાળની જે બજારો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે. તો એક રાજુલાના જાફરાબાદના જે બાબરીયાધાર નવલખા નદીમાં ખાનગી બસ ખાનગી થઈ ગઈ હતી. 35 જેટલા મુસાફરોને ગામના સરપંચ સહિત ગામ લોકોએ બચાવ્યા હતા. યુવાનોએ સાંકળ રચીને મા મુસીબતે ધસમસતા પૂર વચ્ચેથી જે 35 જેટલા જે પેસેન્જરો છે, મુસાફરો છે, તેમને બચાવી લીધા હતા. બાબરીયાધારની નવલખી નદીમાં પૂર આવતા આ બસ ખાનગી થઈ ગઈ હતી. બસ સુરતથી બરબટાણા તરફ જઈ રહી હતી. તો રાજુલાના ડેમની વાત કરું તો રાજુલાના જે ધાતરવડી બે ડેમ છે તેના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. એક એક ફૂટના ડેમના 8 દરવાજા ખોલવામાં છે, જેથી નીચાણવાળા જે ગામો છે ખાખભાઈ, લોટપુર, ઉચીયા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો જાફરાબાદની જે ટીંબી ગામની જે રૂપેણી નદી છે તેમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જી, આભાર કેતન તમામ જાણકારીમાં છે. તો સમગ્ર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનેક નદીઓ જે છે તે બે કાંઠે વહી રહી છે, અનેક ઠેકાણે વરસાદ વધતા ડેમના દરવાજા ખોલવાની પણ ફરજ પડી રહી છે અને તેને કારણે જે આસપાસના ગામો છે તેઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે 4 મીટરગેજ ટ્રેન હાલ રદ કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં જે અમુક ટ્રેન રદ કરવાની ફરજ પડી છે. અમરેલી વેરાવળ ટ્રેન રદ કરાઈ છે, સાથે જ જૂનાગઢ અમરેલી દેલવાડા વેરાવળ દેલવાડા જૂનાગઢ મીટરગેજ ટ્રેન 24 કલાક માટે રદ કરવામાં આવી છે. 4 ટ્રેન 24 કલાક માટે હાલ રદ કરી દેવાઈ છે. તો ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર જે છે તે પણ પ્રભાવિત થઈ રહ્યો છે. 4 ટ્રેન 24 કલાક માટે રદ કરવાની ફરજ પડી છે. મીટરગેજ ટ્રેન 24 કલાક માટે રદ કરાઈ હોવાના સમાચાર હાલ તો પ્રાપ્ત થઈ રહ્યા છે. દેલવાડા વેરાવળ દેલવાડા જૂનાગઢ ટ્રેનને રદ કરવામાં આવી છે. સંવાદદાતા રક્ષિત પંડ્યા પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું. રક્ષિત, જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે, કેટલીક ટ્રેનોને રદ કરવાની પણ ફરજ પડી રહી છે? ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ઉના, જૂનાગઢ, અમરેલી સહિતના જે વિસ્તાર છે જ્યાં આગળ છેલ્લા 24 કલાકથી છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રેલ વ્યવહાર છે તે પણ ખોરવાયો છે. ખાસ કરીને ભાવનગર ડિવિઝનના જે ડીઆરએમ છે તેમનો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ખાસ કરીને જે આ ડિવિઝન ઉપર જે 4 જે મીટરગેજ ટ્રેન ચાલતી હતી તેને અત્યારે છે તે 24 કલાક માટે છે તે રદ કરી દેવામાં છે, જેની અંદર અમરેલી વેરાવળ જૂનાગઢથી અમરેલી તેમજ દેલવાડા વેરાવળ અને દેલવાડાથી જૂનાગઢ જતી જે આ 4 મીટરગેજ ટ્રેન છે તેમને અત્યારે હાલના સમયે છે તે રદ કરી દેવામાં છે. 24 કલાક સુધી આ ટ્રેનને છે તે રદ કરવામાં આવી છે. ભારે વરસાદની જે આગાહી છે તેમજ અત્યારે પણ વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને ભાવનગર ડિવિઝનના જે રેલવેના જે ડીઆરએમ છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો આગામી 48 કલાક અંદર હજુ પણ જો વરસાદ વરસતો જ રહેશે તો આ જે 24 કલાક ટ્રેન જે રદ કરવી છે તે કદાચ 48 કલાક માટે પણ રદ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. બિલકુલ, આભાર રક્ષિત તમામ જાણકારી માટે. તો રેલ વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે અને તેના કારણે 4 મીટરગેજ ટ્રેન રદ કરવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આગામી 24 કલાક માટે આ 4 ટ્રેનોને રદ કરવામાં આવી છે. વાત કરીશું હવે ગોંડલની. ઓસમ ડુંગર પર મેઘ મહેર થઈ છે. ઓસમ ડુંગર પર વરસાદને કારણે રમણીય નજારો જોવા મળી રહ્યો છે. ઉપલેટાના લોકોએ આ નજારો માણ્યો, હજારો સહેલાણીઓ ઉમટ્યા છે અને આ તમામ જે દ્રશ્યો જોઈને લોકો ખુશખુશાલ પણ થયા છે. આપ જોઈ શકો છો ગોંડલના ધોરાજીના આ દ્રશ્યો છે. ડુંગર પરથી જે રીતે પાણી જઈ રહ્યું છે, જે રીતે
આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેના કારણે અનેક જે સહેલાણીઓ છે તે પહોંચ્યા છે આ દ્રશ્યો જોવા માટે. રમણીય દ્રશ્યો સર્જાયા છે. ઓસમ ડુંગર પર જે રીતે મેઘ મહેર થઈ છે તેના કારણે પાણીનો પ્રવાહ ડુંગર પરથી વહેતો જોઈ શકાય છે. ઓસમ ડુંગર પર મેઘ મહેર થઈ છે અને તેના કારણે પાણીનો પ્રવાહ જે છે તે ડુંગર પરથી જે રીતે વહી રહ્યો છે ધોધ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો જોવા માટે અનેક લોકો પણ પહોંચ્યા અને આ સહેલાણીઓ જ્યારે આ તમામ દ્રશ્યો જોયા ત્યારે ખુશખુશાલ પણ થયા છે. ઓસમ ડુંગર પર કુદરતી સૌંદર્ય વરસાદને કારણે સોળે કળાએ ખીલ્યું છે. ગોંડલના ધોરાજીના ઓસમ ડુંગરના સીધા દ્રશ્યો ઝી 24 કલાકના માધ્યમથી આપ જોઈ શકો છો. જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, ધોધ વહી રહ્યો છે ડુંગર પરથી અને આ કુદરતી ધોધ જે છે તેને કારણે કુદરતી વાતાવરણ જે છે તે પ્રાકૃતિક સૌંદર્ય પણ સોળે કળાએ ખીલ્યું છે અને જે નજારો સામે આવી રહ્યો છે તે નજારો જોવા માટે અનેક લોકો પહોંચી રહ્યા છે. સહેલાણીઓ ઉમટી રહ્યા છે ઓસમ ડુંગર પાસે અને આ દ્રશ્યો જોઈને આનંદિત થઈ રહ્યા છે. ગોંડલ શહેર પર પણ મેઘ મહેર જોવા મળી રહી છે. બે દિવસથી શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતો ભારે ઉત્સાહિત બન્યા છે. ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી 1 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે. ભુણાવા, ભરૂડી અને રીબડા પંથકમાં ભારે વરસાદ નોંધાયો. ગોંડલ તાલુકામાં હાલ તો મેહુલો જામ્યો છે. વાત હવે ગીર સોમનાથની. ગીર ગઢડામાં જળબંબા કારની સ્થિતિ સર્જાઈ છે. શેઢાયા ગામમાં અનરાધાર વરસાદને કારણે આફત જોવા મળી રહી છે. શેઢાયા ગામ પાણીમાં ગરકાવ થયું છે. શેઢાયા ગામમાં વરસાદી પાણીનું ઘોડાપૂર સ્પષ્ટ જોઈ શકાય છે. મેઘ તાંડવથી ગામની સ્થિતિ હાલ તો અસ્તવ્યસ્ત થઈ છે. ભારે વરસાદથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આખું ગામ પાણીમાં ગરકાવ થયું છે અને પાણી જે રીતે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, ગામમાં જે રીતે ઘોડાપૂર પાણીનું જોઈ શકાય છે તેના કારણે જનજીવન જે છે તે સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. જે ગામ લોકો છે, ગામવાસીઓ છે, તે લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીમાં શેઢાયા ગામ ગરકાવ થયું છે અને તેના કારણે લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામની સ્થિતિ હાલ તો અસ્તવ્યસ્ત થઈ છે. ગીર સોમનાથના શેઢાયા ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ ઉના પંથકમાં પણ ભારે મેઘ ખાંગા થયા. ઉનાનો ગીર ગઢડા તાલુકો સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણો બન્યો છે. તો સાથે જ રૂપેણ, રાવલ, માલણ, મચ્છુન્દ્રી, શાહી નદીઓ ગાંડીતુર બની છે. ઉના શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. તો વાવરડા ગામમાં થયેલા ધોધમાર વરસાદથી મકાનની દિવાલ ધરાશાયી થઈ ઉનામાં 8 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ તરફ ઉનાનું ફાફણી ગામ બેટમાં ફેરવાયું છે, જેના કારણે સમગ્ર ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉનાના જાખરવાડા ગામમાં ધોધમાર વરસાદ વરસતા આખા ગામમાં પાણી પાણી થયું છે. ધોધમાર વરસાદને કારણે જાખરવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઉનામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે ઉનાનું ફાફણી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સમગ્ર ગામમાં વરસાદી પાણી વહી રહ્યા છે. તો અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. સમગ્ર જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ગ્રામજનોની જે પરિસ્થિતિ છે તે બધી બદતર થઈ રહી છે. વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે.
તો સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ હજુ પણ અવિરત ચાલી રહ્યો છે અને આ જ રીતે જો હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ થાય છે તો આ તમામ ગામોની જે પરિસ્થિતિ છે તે વધુ વિકટ બની શકે છે. વેરાવળ દેલવાડા ટ્રેન હડમળિયા પાસે અટવાઈ ગઈ છે. ઉના આવતી મીટરગેજ લાઇન ધોવાઈ જતા આ જે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. ઉના તાલાલા ટ્રેનમાં મુસાફરો પણ મોજૂદ છે. એનડીઆરએફની ટીમ હાલ તો રવાના કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પહોંચીને આ તમામ જે મુસાફરો ટ્રેનમાં મોજૂદ છે તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરશે. સંવાદદાતા રજની કોટેચા જોડાઈ ગયા છે. શું છે પરિસ્થિતિ ત્યાંની તે જાણીશું રજની કોટેચા પાસેથી. રજની, જે રીતે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે, ગામવાસીઓને સ્થળાંતર કરાવવાની પણ ફરજ પડી શકે છે, તે દિશામાં શું સમાચાર મળી રહ્યા છે? એ ચોક્કસથી જણાવી દઉં કોરલ કે છેલ્લી 7 કલાકથી અંધરાધાર મેઘો છે તે ઉના અને ગીરગઢડા પંથકમાં વરસી રહ્યો છે. 15 ઇંચથી વધુ વરસાદ છે તે પડી ચુક્યો છે. જે નીચાણવાળા વિસ્તારો છે તે તમામમાં પાણી ભરાયા છે. હમણાં જ અહેવાલ આવ્યા કે જરબલી ગામ છે ત્યાંનું તળાવ ફાટ્યું છે અને તળાવ ફાટતા એના નીચેના જે ગામો છે તે ગામોમાં પાણી ઘૂસી ગયા છે. અને સાથે કહી શકાય કે જે 2 સ્કૂલો છે ભાટા ગામે અને 1 સ્કૂલ છે ઉના ભાવનગર રોડ ઉપર, ત્યાં બાળકો ફસાયા છે. એ બાળકો બધા ઉના ભણે છે અને રસ્તામાં આવતી તમામ નદીઓ રોડમાં પાણી આવી જતા તે બાળકોને ત્યાં સુરક્ષિત રખાયા છે સ્કૂલ દ્વારા. ઓવરઓલ કહી શકાય કે તાલુકાના 40 થી વધુ ગામો છે તે અત્યારે સંપર્ક વિહોણા છે અને તમામે તમામ ગામો, પછી શહેર લ્યો કે ગામડા લ્યો, તમામે તમામ ગામોમાં પાણી ઘૂસી ગયા છે. બિલકુલ રજની, ખાસ એ જાણવા માંગીશું કે જે રીતે અનેક ગામો જે છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે, શાળાઓની પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોવાની આપ વાત જણાવી રહ્યા છો. તંત્ર દ્વારા ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? અન્ય કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે? ગ્રામજનો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે વિશે? ગ્રામજનો છે તે તંત્ર જે નથી પહોંચી શકતું એના કારણે તંત્ર ઉપર કહી શકાય કે ખૂબ જ ગરમ છે, પરંતુ એમાં તંત્રનો પણ વાંક ન કરી શકાય. કેમ કે એ જે ગામો છે ત્યાં પહોંચવા માટે જે રસ્તા હોય રસ્તાની ઉપર જ 10-10 ફૂટ પાણી હોય તો તંત્ર કોઈ કાળે ત્યાં પહોંચી ન શકે, એના કારણે સ્થિતિ છે તે વધુ ગંભીર બની છે. આભાર રજની તમામ જાણકારી માટે. તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા, સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક ગામો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે, લોકોની જે પરિસ્થિતિ છે તે વિકટ બનતી જઈ રહી છે, તંત્ર પણ નથી પહોંચી શકતું તે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક ઠેકાણોએ 10-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો લોકો પાણીમાં ફસાયા છે, આ તરફ તંત્રની લાચારી પણ સામે આવી રહી છે. ઉનામાં 8 દિવસમાં 31 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 40 થી વધુ ગામ હાલ તો ઉનાના સંપર્ક વિહોણા બન્યા છે. આ તમામ ગામોની જે પરિસ્થિતિ છે તે વધુ વિકટ બની રહી છે. ઉનાના ગીરગઢડામાં 12 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. છેલ્લા 4 કલાકમાં જ ગીરગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉના શહેરમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો. ઉના તાલુકાના 40 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે. ઉનાનો ગીરગઢડા તાલુકો સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણો બન્યો છે. આ તરફ રૂપેણ, રાવલ, માલણ, મચ્છુંદ્રી, શાહી નદી ગાંડી તૂર બની છે. ઉના શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, લોકો પાણીમાં ફસાયા છે, આ તરફ તંત્ર લાચાર બન્યું છે. એનડીઆરએફની ટીમ કાંઠાળ ગામોમાં પહોંચી છે. ઉનામાં હાલ જે પરિસ્થિતિ છે, બારે મેઘ ખાંગા થયા છે, ખેતરોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ઉનામાં મેઘમહેર હજુ પણ યથાવત છે. ઉના કોડીનાર હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આપણે ફરી એક વખત જણાવીએ કે 40 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. વાવરડાના 300 લોકો પાણીમાં ફસાયા છે. તાલુકામાં છેલ્લા 5 કલાકથી 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, ત્યારે ઉના શહેરની અંદર કોમ્પ્લેક્સો છે જે કહી શકાય કે તમામે તમામ પાણીમાં ગરક થઈ ગયા છે અને માલ મિલકતને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તાલુકાની વાત કરવામાં આવે તો 80 થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ગીરગઢડા આખો તાલુકો છે તે પણ સંપર્ક વિહોણો થઈ ગયો છે. ઉના શહેરના તમામ અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્સો છે તેની આ પરિસ્થિતિ છે. આ છે ઉના નગરપાલિકાનું શોપિંગ સેન્ટર કે જે પાણીથી લથબથ થઈ ગયું છે. રજની કોટેચા, G24 કલાક, ઉના.
આ તરફ મચ્છુંદ્રી સિંચાઈ યોજના હાલ હાઈ એલર્ટ પર છે. પાણીની ભારે આવકને પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુંદ્રી સિંચાઈ યોજના 100% ભરાઈ ગઈ છે. ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આ છે મચ્છુંદ્રી નદી, જે બે કાંઠે વહી રહી છે. 1998 બાદ કહેવાય છે કે આ નદીમાં આટલું અંધારધાર પાણી આવ્યું છે. ગીર ગઢડા અને ઉનામાં છેલ્લા 6 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, ત્યારે કહી શકાય કે જળ પ્રળયની સ્થિતિ ઊભી થઈ છે. અને પાથારના ગામો છે તે તમામે તમામ ગામોની અંદર પાણી ઘૂસી ગયા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો મચ્છુંદ્રી પૂરેપૂરા વેગથી વહી રહી છે અને કહી શકાય કે જે આ પાણી છે તે કાઠારના ગામોને ગમરોળશે. રજની કોટેજા, G24 કલાક, ઉના. વાત કરીશું ગીર સોમનાથની. ગીર સોમનાથ પંથકમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોડીનારની સિંગોડા નદી ખતરાના નિશાન પર વહી રહી છે. અને સિંગોડા નદી પર આવેલ પુલ પર પણ નદીનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે પુલ બંધ કરવાની ફરજ પડી. કોડીનાર જવાનો મુખ્ય માર્ગ હાલ તો તેના કારણે બંધ થઈ ગયો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે. ઉનાના દેલવાડા ગામમાં આવેલું મહાદેવનું મંદિર મચ્છુ નદીના પાણીના વહેણમાં ગરકાવ થયું છે. જાણે એવું લાગે છે કે દેલવાડા ગામના તરણેશ્વર મહાદેવને મચ્છુ નદીનો જળાભિષેક કર્યો હોય. જૂનાગઢમાં થઈ રહેલા અવિરત વરસાદથી સાબરી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી સાબરી ડેમના 6 દરવાજા ખોલવાની ફરજ પડી હતી, તો ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની તમામ નદીઓ અને ડેમ ભયજનક સપાટી પર પહોંચી ચૂક્યા છે. ઓઝત નદીમાં પણ પાણીનો આવરો વધતા ખતરાના નિશાન પર પહોંચી છે નદી. તો કેશોદના અખોદરમાં ધોધમાર વરસાદથી ગામની શાળા અને મંદિરમાં પાણી ભરાયા છે, સાથે જ ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો જૂનાગઢની સાથે ગિરનાર પર્વત ઉપર પણ અવિરત વરસાદ પડતા ગિરનાર પર્વતના પગથિયા ઉપર વરસાદી પાણી ધોધની જેમ ખળખળ વહેતા થયા છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે કેશોદ તાલુકાનું અખોદર જે ગામ છે તે વાહન વ્યવહાર ત્યાં ઠપ થઈ ગયો છે. ગામના વાડી વિસ્તારમાં આવેલી શાળા અને મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અખોદરા ગામ સંપર્ક વિહોણ બન્યું છે. સાબરી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. સાબરી ડેમના 6 દરવાજા ખોલવાની પણ ફરજ પડી. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. વંથલીના ખોરાસા ગામ પાસે આવેલો છે આ ડેમ. સાબરી ડેમનું પાણી ઓઝત નદીમાં હવે ભળશે અને ઓઝત બેના દરવાજા પણ ખોલવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડ વિસ્તારમાં પહોંચશે પૂરના પાણી. જૂનાગઢમાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની તમામ નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે, ત્યારે માળિયા હાચીનામાં આવેલો ભાખરવડ ડેમ વરસાદના કારણે છલકાયો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાની તમામ નદીઓ અને ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. જૂનાગઢની ઓઝત નદીમાં પણ પાણીની આવક વધતા ખતરાના નિશાન પર વહી રહી છે અને તેના કારણે ઓઝત નદી પર આવેલા પુલ પરથી પણ પાણી વહી રહ્યું છે, જેના કારણે લોકોને જીવના જોખમે પુલ પાર કરવો પડી રહ્યો છે.
પાટગીર સોમનાથની પ્રાચી તીર્થમાં માધવરાય મંદિર ડૂબ્યું છે. સરસ્વતી નદીમાં માધવરાય મંદિર ગરકાવ થયું. સૂત્રાપાડામાં 7 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. સરસ્વતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો. માધવરાય મંદિર 5મી વખત પાણીમાં ગરકાવ થયું છે. ગીર સોમનાથમાં છેલ્લા 1 સપ્તાહથી વરસાદે આખા જિલ્લાને ગમરોળી નાખ્યું છે. ત્યારે ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ ખાતે આવેલા માધવરાયજી મંદિર ફરીથી 5મી વખત એકવાર પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં મેઘમહેરે હાલ તો કહેર વર્તાવ્યો છે. ઉના, ગીરગઢડા, સૂત્રાપાડા, તાલાળા અને વેરાવળ સમગ્ર જિલ્લામાં મેઘે વરસાદે કહેર વર્તાવ્યો છે. ત્યારે પ્રાચી તીર્થના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને હાલ તો સરસ્વતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 5મી વખત જ્યારે માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયા છે ત્યારે દર્શનાર્થીઓને ભગવાનના દર્શન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમલ ભટ્ટ, G24 કલાક, ગીર સોમનાથ. વાત કરીશું ઉના પંથકની. ઉના પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદી તળાવ વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. ત્યારે આકોલાડી ગામ પાસે આવેલું જરગલી ગામનું તળાવ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. તળાવ ફાટતા પાણી જે છે તે ગામમાં ઘૂસી ગયા છે. તળાવ ફાટવાની ઘટના સામે આવી રહી છે ઉનામાં. સમગ્ર પંથકમાં જે રીતે આપને જણાવ્યું ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, નદી તળાવમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે તળાવ ફાટવાના જે સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે. તો ઉના પંથકમાં ધોધમાર વરસાદને પગલે તળાવ ફાટવાની ઘટના સામે આવી રહી છે. તળાવ ફાટ્યું છે આકોલાડી ગામના, તેના કારણે પાણી ઘૂસી ગયા છે તળાવના. અનેક જગ્યાએ ભારે વરસાદ હજી પણ વરસી રહ્યો છે અને નવા નીરની જે રીતે નદી નાળામાં આવક થઈ રહી છે, ભયજનક સપાટીથી નદી નાળા જે છે તે ઉપર વહી રહ્યા છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને નદી કાંઠે વસતા વિસ્તારોમાં સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ધોધમાર વરસાદને પગલે વધુ એક તળાવ ફાટ્યું છે. જરગલી ગામનું તળાવ ફાટ્યાના સમાચાર મળી રહ્યા છે અને આ તળાવ ફાટતા આકોલાડી ગામમાં તળાવનું પાણી ઘૂસી ગયું છે. હવે ગામ લોકોની જે પરિસ્થિતિ છે તે વધુ વિકટ બની શકે છે. સતત અવિરત વરસાદ હજુ પણ ચાલુ છે અને હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને પગલે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ વરસાદને કારણે જે પરિસ્થિતિ વિકટ બની રહી છે, વધુ વરસાદ જો વરસે તો તંત્ર માટે હવે પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે અનેક ગામો ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા પણ થઈ રહ્યા છે. તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં શું છે પરિસ્થિતિ જાણીશું એક બ્રેક બાદ.
પહેલા રાઉન્ડમાં જ મેઘરાજા ધમધોકાર. ઝી 24 કલાકની ટીમ સદાબહાર. શહેરના અનેક રાજમાર્ગો ઉપર પાણી ભરાયાના અહેવાલો. લોકોને આગાહી આપવામાં આવી છે કે ભારે વરસાદ જોવા મળી પડી રહ્યો છે, પરંતુ હજુ સુધી તંત્ર કોઈ પણ મદદ આપી નથી. ખૂણે ખૂણે થી ગામે ગામ થી ઈંચે ઈંચ ની ખબર. જે પાણી છે એની સપાટી ધીરે ધીરે વધતી, નીચાણવાળા વિસ્તારોમાં જરૂરથી પાણી ભરાવાની સૌથી હાઈ ટાઈડ ને લીધે પણ લોકોને પરેશાની વેઠવી. 40 કલાકથી આ વિસ્તારના લોકોને ખાવાનું પણ મળતું નથી. ગુજરાત આખાએ મેળવ્યો ચોમાસાનો ચિતાર. ગુજરાતમાં જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે ઓર જિસ તરહ સે બરસાત હો રહી હૈ ઉસકો દેખતે હુએ 11 ઓલપાણમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો. પાણી હટાવવા માટેની કામગીરી ચાલુ કરી દીધી. ગામના લોકોને બંને તરફની હાલાકી ભોગવવી પડી. સતતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આ છે મુશ્કેલી. 24 કલાક પર સતત લગાતાર. સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. આણંદના ઉમરેઠમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા રસ્તાઓ પર પસાર થતા લોકોને પલળવાનો વારો આવ્યો છે, તો વિરામ બાદ વરસાદ પડતા ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે. સંવાદદાતા લાલજી પાનસુરિયા છે ફોન લાઈન પર. લાલજી, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન સાથે ખાબક્યો છે વરસાદ, હાલ શું છે પરિસ્થિતિ? જી તોરલ, આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતની અંદર જે સમગ્ર વરસાદ પડ્યો છે, આ મધ્ય ગુજરાતની ખાસ કરીને આણંદ વિસ્તારમાં હજી સુધી આજે જે વરસાદ પડ્યો એવો નહોતો પડ્યો. એને લીધે ખેડૂતોમાં ખાસ કરીને જે વાવણી હોય ડાંગરની, એ વાવવાની જે સિઝન હતી પૂરી થવાની, પણ સમયસર વરસાદ આવતા લાખો ખેડૂતોને આજના વરસાદથી ફાયદો થયો. અને સ્થિતિની વાત કરીએ તો ખંભાત, ઉમરેઠ ને આણંદમાં છેલ્લા એક કલાકની અંદર 2-2.5 ઇંચ વરસાદ પડ્યો છે, અને તેને કારણે જે આટલા દિવસથી ગરમી અને બફારો તેમાં રાહત મળી છે, અને લોકોને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જે સ્કૂલ છૂટી ત્યારે એને થોડી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. જીતો લાલજી, આભાર તમામ જાણકારી માટે. સંવાદદાતા લાલજી પાનસુરિયા જણાવી રહ્યા હતા કે ધરતીપુત્રોમાં વરસાદને કારણે ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરના પાકને નવજીવન મળી રહ્યું છે. અનેક જગ્યાઓએ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે સમય ચાલી રહ્યો છે તેને પગલે આ વરસાદ ધરતીપુત્રો માટે આનંદરૂપ સાબિત થઈ રહ્યો છે. આ તરફ નવસારી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાંથી આવરાને પગલે કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. એકધારા વરસાદથી બિલીમોરાના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા. અનેક શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો હથીસા ઓરમા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સાથે જ કોલેજ, કોર્ટ અને સેવા સદનમાં પણ પાણી ભરાયા છે. વલસાડમાં પડેલા ધોધમાર વરસાદથી ઓરંગા નદીમાં પૂર આવ્યું તો પિચંગન રસ્તા પર નદીના પાણી ફરી વળતા વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી છે. સાથે જ કપરાડા સિલધાનો કારછોડ જતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો. વલસાડમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીનો આવરો વધ્યો હતો. ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલાતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી જિલ્લાની 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. સરદાર સરોવર ડેમમાં વરસાદ બાદ પાણીની આવકમાં વધારો થયો છે. આવક થતાં જળસપાટી 110.64 મીટર સુધી પહોંચી છે, ત્યારે ઇરિગેશન બાયપાસ ટનલ ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. જળસપાટી વધ્યા બાદ જરૂરિયાત પ્રમાણે પાણીનો કેનાલ હેડપાવર હાઉસ શરૂ કરવા ઉપયોગ કરાશે. અગાઉ પાણી ઘટતા ફેબ્રુઆરીમાં ગેટ બંધ કરી દેવાયા હતા. સરદાર સરોવરમાં જ્યારે જળસ્તર ઘટે અને 110.64 મીટરથી નીચું જાય તો ખાસ વ્યવસ્થા કરી IBPT ટનલ બનાવવામાં આવેલી હતી અને ચાલુ વર્ષે 19 ફેબ્રુઆરીએ
નર્મદા બંધનું જળસ્તર 110.64 મીટરની નીચે જતા આ એબીપીટી ટનલ ચાલુ કરી કેનાલ અને નદીમાં પીવાનું અને વાપરવાનું પાણી છોડવામાં આવ્યું હતું. હવે એ દિવસો આવ્યા છે કે નર્મદા બંધની જળ સપાટી 110.64 ને પાર કરી ગઈ છે, એટલે હવે આ એબીપીટી ટનલ જે ખાસ બનાવવામાં આવેલી છે તે એબીપીટી ટનલ હાલ પૂરતી તો બંધ કરવામાં આવી છે અને હવે કેનાલ મારફતે જ પાણી પીવા અને વાપરવા માટેનું આપવામાં આવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે આઈબીપીટી ટનલ જે હતી તે ચાલુ વર્ષે પ્રથમવાર તેનો ઉપયોગ થયો હતો અને આઈબીપીટી ટનલ ફરીથી બંધ કરવામાં આવી છે. જયેશ દોશી, જી મીડિયા, નર્મદા. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે ઉપસ્થિત થઈ રહ્યા છે અમારા સહયોગી ઝીલન. મને આપશો રજા. નમસ્કાર.